પોલપણના કુદિયાણા ખાતેની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના સંચાલકોના પ્રયાસો અને NIKO કંપનીના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની સ્વર્ગીય ઝીણાભાઈ દરજીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આદિવાસી સમાજના મસીહા અને અગ્રણી સ્વ ઝીણાભાઈ દરજી દ્વારા વર્ષો પૂર્વે ગુજરાત ખેત વિકાસ પરિષદની રચના કરી દરેક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આશ્રમ શાળાઓ સ્થાપવામાં આવી હતી, જેમાં ઓલપાડના કુદિયાણા ગામ નજીક ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કાર્યરત કરવામાં આવી હતી. આદિવાસી સમાજના બાળકો શિક્ષિત થાય એ હેતુસર શરૂ કરાયેલી આવી શૈક્ષણિક સંસ્થાઓ આશીર્વાદરૂપ બની છે. ત્યારે સ્વર્ગીય ઝીણાભાઈ દરજી અને તાજેતરમાં 95 વર્ષ બ્રહ્મલીન થયેલા વિશ્વ વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. નિકો કંપની સહયોગથી 500 જેટલા વૃક્ષારોપણ કરાયું હતું. આજ યે જો વૃક્ષારોપણ કાર્યક્રમ નાઇકો કા તરફ સે કિયા ગયા, યે નાઇકો કા જો ઓલપાડ બ્લોક કા ડીકમિશનિંગ હુઆ ઉસમે ઉસકો કૈસે હમ કાર્બન ન્યુટ્રલ કર સકે ઇસકા એક પ્રયાસ હૈ ઓર હમ આભાર હૈ યે સારે સ્કૂલ બચ્ચો કા ઓર જીતને ભી લોકલ એડમિનિસ્ટ્રેશન હૈ GPCB का जो ऑफिशियल्स यहाँ पे रहे हैं जो कि हौसला बढ़ाए और ये एक छोटा सा कोशिश है हरा भरा करने के लिए कार्बन डाइऑक्साइड को कैसे हम थोड़ा न्यूट्रलाइज कर सकें इस बारे में ये एक प्रयास था और हम सबका कुदियाणा उत्तर बुनियादी आश्रम शाला में नाइको कंपनी द्वारा वृक्षारोपण एक मोटो कार्यक्रम कर वृक्षारोपण कार्यक्रम अत्यारे हाल में गुजरात संत और विश्व विभूति एवं श्री સ્વામી પ્રમુખ સ્વામીજીના બ્રહ્મલીન થવાથી 95મા વર્ષે બ્રહ્મલીન થયા તે નિમિત્તે અને સ્વર્ગસ્થ ઝીણાભાઈ દરજી દ્વારા આ સંસ્થાઓ એટલે કે આશ્રમ શાળાઓ શરૂ કરીને આદિવાસી સમાજના જે લોકો હતા તેમને શિક્ષિત કરવા માટે જો આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે તેવા લોકોના માટે શ્રદ્ધાંજલિના ભાગરૂપે સ્વર્ગસ્થ ઝીણાભાઈ દરજી અને પ્રમુખ સ્વામીજીને આ શ્રદ્ધાંજલિના ભાગરૂપે 500 જેટલા વૃક્ષો આશ્રમ શાળાની અંદર ઉગાડવાનો આ કાર્યક્રમનું આયોજન. આદિવાસી લોકો શિક્ષિત થાય હેતુથી શરૂ કરેલી આવી શૈક્ષણિક સંસ્થાઓ આશીર્વાદરૂપ હોવાનું સ્થાનિક સલાહકાર સમિતિના પ્રમુખ સમીર મલ્લેકે જણાવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી પરિમલ મોદી, કુદિયાણા ગામના માજી સરપંચ છગન પટેલ, જયંતિ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. રસિક પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ.